ீயம் மந்தருச்சிராம்புஜம் பூஜித்தம் சுரநரோத்தமேருமுதா தர்மநந்தனமஹம் விசிந்தயே. ஓம் அவதாரிணே ஸ்ரீ ஸ்வாமி நாராயணாய நமோ நம. ஸ்ரீ சஹஜானந்தாய நீலகண்டாய ச நமோ நம. ஸ்ரீ குரு சரண கமலேப்யோ நமோ நம. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા તમામ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ 51મું આજે આપણે શ્રવણ કરીશું. આજે વિક્રમ સંવત 2074 ની સાલની આ પવિત્ર વસંત પંચમી છે, એટલે કે ભગવાન શ્રીહરિ એમણે અતિ કરુણા કરી પોતાના આશ્રિતોને સદા સુખી રહેવા માટેનો જે માર્ગ બતાવ્યો એ શિક્ષાપત્રી, એનો આજે જયંતિનો દિવસ છે. 192મી શિક્ષાપત્રી જયંતિ છે. આ ગ્રંથરાજ શિક્ષાપત્રી જયંતિ ભગવાન શ્રીહરિનું બોલતું સ્વરૂપ છે. મદરૂપ મિતિ મદવાણી માન્યયમ પરમાદરાત. આ શિક્ષાપત્રી એ મારું જ સ્વરૂપ છે એમ પરમ આદર થકી તમે બધા માનજો, મહારાજે આવી ભાર દઈને આજ્ઞા કરી છે. શિક્ષાપત્રી એટલે કી ઓફ હેપીનેસ, સુખની ચાવી. શિક્ષાપત્રી એટલે ભગવાન શ્રીહરિનું આપેલું આપણને ઉત્તમ વરદાન. શિક્ષાપત્રી એટલે સર્વોપરી ભગવાન શ્રીહરિ દ્વારા કરાયેલું સર્વોપરી કાર્ય. તો આ શિક્ષાપત્રી ગ્રંથ એને હૃદયથી આપણે વંદન કરી ચાલુ પ્રસંગ ખૂબ સરસ ચાલી રહ્યો છે. ભગવાન શ્રીહરિ ગોંડલમાં પધાર્યા છે. દરબાર હઠીસિંહજી મહારાજ સાથે અદ્ભુત સત્સંગનો મહિમા, જ્ઞાની ભક્તના લક્ષણ એની મહારાજે ચર્ચા કરી. ત્યાંથી મહારાજ નીકળ્યા છે, જેતપુર જઈ રહ્યા છે. માર્ગમાં નદી પર આવે મહારાજે સ્નાન કર્યું, ધર્મની પ્રધાનતાની વાત કરી, અને હજી જેતપુર જતા મહારાજ રસ્તામાં જ છે, જેતપુર પહોંચ્યા નથી. હરિભક્તો સાથે મહારાજ સંવાદ કરે છે. શ્રી હરિ કહત નૃપ સે જીતને સંગ રહાય, તુમ સબ હી હરિજન હો તુમ્હારી કહો દ્રઢાય. નૃપ કહત કર જોરી કે તન મન ધન હી દીન, તામે હે અતિ કસર હે વિચારે દે લલીન. શ્રી હરિ કહત નૃપ સે જીતને સંગ રહાય. ભગવાન શ્રીહરિ દરબારોને કહે છે, તમે જેટલા અમારી સાથે છો તે બધા હરિભક્તો છો, સત્સંગી છો, માટે તમે તમારી દ્રઢતાને કહો. તમે કેવા પાક્કા હરિભક્ત છો એ અમને કહો. તમે કેટલા ટકા સત્સંગી થયા છો એ અમને કહો. એટલે કે તમને ખબર છે અમે કેટલા પાક્કા છીએ અને હજી કેટલા કાચા છીએ.
ભગવાનના ભક્તનું આ લક્ષણ છે. વચનામૃતમાં વારંવાર મહારાજે વાત કરી છે કે ભગવાનના ભક્તને એ તો ખબર જ હોવી જોઈએ કે મારે હજી આટલી વાસના ટાળવાની બાકી છે, સત્સંગ થતાં પહેલાં મને જગતની આટલી વાસના હતી અને સત્સંગ થયા પછી મેં આ વાસના આટલી ઓછી કરી છે. બુદ્ધિશાળી વાણિયાનું દ્રષ્ટાંત આપી શ્રીજી મહારાજે સમજાવ્યું કે વણિક જેમ હિસાબ રાખે એમ આપણે જીવનનો હિસાબ રાખીએ, આપણા સત્સંગનો હિસાબ રાખીએ. કોઈ પણ માણસને કિંમતી વસ્તુ મળે ને એનો હિસાબ રાખે દાદા. કોઈ માણસના ઘરમાં સોનાની લગડી હોય તો દરેકને ખબર હોય કે મારા ઘરમાં 5 લગડી છે કે 50 લગડી છે કે 10 લગડી છે. ઘરમાં પથરા પડ્યા હોય એનો કોઈ હિસાબ રાખે? જે માણસે જેનું મૂલ્ય સમજ્યું હોય ને એનો હિસાબ ઓટોમેટિક રહેશે. 5 લગડીમાંથી તમે એકાદ લગડી કોઈને ગિફ્ટમાં આપી છે, કોઈના મેરેજ પ્રસંગે વાપરી છે, તો તમારા હિસાબમાં બરાબર હશે 5 લગડી હતી, 1 ઓછી થઈ છે, 2 ઓછી થઈ છે, 3 રહી છે, સોનાનો ભાવ ઓછો થાય ને તો પાછી બીજી 2 ખરીદી લઈએ. તમારા ઘરની સારી વસ્તુનો, સારી મિલકતોનો હિસાબ ચોક્કસ રાખો છો, પણ આપણા જીવનની જે અમૂલ્ય મિલકતો છે, આપણા જીવનની જે અમૂલ્ય સંપત્તિ છે એનો આપણે હિસાબ રાખીએ છીએ? પેલી બધી મિલકત તો કેવી છે? સોનું એ અંતે ધૂળ છે અને ધૂળમાં જ મળી જવાનું છે, પણ આપણા સદગુણો, આપણને મળેલો સત્સંગ, આપણને મળેલી સમજણ અમૂલ્ય વસ્તુ છે દાદા. એની કોઈ કિંમત આંકી શકાય એવી નથી. દુઃખની વાત એ છે, જે નાશવંત છે, નાશ થવાનું જ છે એવી વસ્તુને જીવ અમૂલ્ય માની બેઠો છે, એને પકડીને બેઠો છે. અને જે ખરેખર અમૂલ્ય છે, નાશ નથી થાય એવું છે, એને જીવ સમજી નથી શકતો, એનો હિસાબ પણ નથી રાખી શકતો. મહારાજનો આ પ્રશ્ન બહુ વિચાર માગે એવો છે. શ્રીજી મહારાજની સાથે રહેનારા હરિભક્તોને મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભક્તો તમે અમારી સાથે તો ફરો છો પણ તમે કેવા પાક્કા હરિભગત છો એ કહો. મહારાજ અને મોટા પુરુષો આવી પરીક્ષા વારંવાર કરતા. પૂજ્યપાદ ગુરુજી પણ સંતોને ઘણી વાર ટકોર કરતા. હમણાં મેં ગુરુજીની સાથે ઋષિકેશમાં હતા, એ દ્રશ્ય તો આમ ભૂલાતું જ નથી. એ ગંગાજીનો કિનારો, ચારે બાજુ હિમાલયના ઊંચા ઊંચા પર્વતો, 24 કલાક સૂતા ને જાગતા ગંગાજીનો ખળખળ, એ સરસ મજાનો અવાજ આખો દિવસ ગુંજતો હોય, જે બાજુ નજર નાખો કોઈક ને કોઈક મહાત્માઓ, મહાપુરુષો, સાધુ સંન્યાસીઓ ફરતા હોય, બેઠા હોય, ધ્યાન કરતા હોય, માળા ફેરવતા હોય, વેદોના મંત્ર બોલાતા હોય. ગુરુજી સાથે ત્યાં હતા. ગુરુજીએ વારંવાર સંતોની સભામાં ટકોર કરી, સંતો આપણે સાધુ શા માટે થયા છીએ એ ક્યારેય ભૂલવું ન જોઈએ. ઘણા વર્ષો પહેલા, લગભગ 12 વર્ષ કે 13 વર્ષ પહેલા, ગુરુજીની સાથે અમે ઋષિકેશ, હરિદ્વાર, ગંગોત્રી, યમનોત્રી, ચારધામની યાત્રાએ ગયેલા ત્યારે પણ આ જ વાત કરેલી. મને શબ્દ સાથે યાદ છે, સંતોની આ વખતની ઋષિકેશની શિબિરમાં શ્રીજી સ્વામીએ એ વાત ઘણીવાર યાદ કરેલી. ગંગોત્રીમાં સ્નાન કરી આપણા મંડળના બધા સંતોની લગભગ હાજરી હતી. મોટાભાગના સંતો, 40 થી 45 સંતો હતા, 10 જેટલા હરિભક્તો હતા. ગુરુજીની સાથે ગંગોત્રીની યાત્રા, કેટલો મોટો લાભ! ગંગોત્રીમાં સ્નાન કરી ગંગોત્રીના કિનારે જ એક પથ્થર ઉપર ગુરુજી બેઠા, ચારે બાજુ સંતો ગોઠવાયા, ત્યાં ધૂન થઈ અને સભા થઈ,
ગુરુજીએ એટલી સરસ એ વાત કરી હતી, અમે સંતોએ કાળજામાં કોતરીને રાખી છે. આ ગંગા વહી રહી છે, ક્યારેક આ ગંગાજીના કિનારે લાખો માણસો આવે છે તો પણ ગંગાનો એટલો જ પ્રવાહ, ક્યારેક આ ગંગાજીના કિનારે એક પણ માણસ નથી હોતા તો પણ ગંગાજીનો એટલો જ પ્રવાહ, એનો પ્રવાહ ક્યારેય મંદ નથી પડતો. આ ગંગાજી વહી રહ્યા છે, મોટા પર્વતો આવે છે, ઊંડી ખીણ આવે છે, છતાં એનો ઉત્સાહ એટલો ને એટલો છે. તો પરિણામ શું આવે છે? આપણે હિમાલય ઉપર બેઠા છીએ, ક્યાં આ ગંગોત્રી નાની એવી ગંગા અહીંથી નીકળી છે પણ એનો એક સરખો પ્રવાહ, એના કારણે આ ગંગા પર્વતોને ફાડતી, ઊંડી ખીણોને વીંધતી કલકત્તા સાગર સુધી પહોંચી જાય છે. સંતો, આપણે આ ગંગા પાસે એટલું જ શીખવાનું છે. આપણને કોઈ માને કોઈ ન માને, માન મળે અપમાન મળે, પદ પ્રતિષ્ઠા વધે કે ન વધે, આ જગતની બધી પરવા છોડીને આ ગંગાનો જેમ એક સરખો પ્રવાહ છે ને, એમ આપણા જીવનમાં એક સરખો ઉત્સાહ રાખીએ, બસ મારે તો મહારાજને મળવું જ છે. કાંટે ભી કભી ફૂલ બનતે હે, કેટલો સરસ કોઈ લખ્યું, કાંટે ભી કભી ફૂલ બનતે હે. કાંટા છે એમાં પણ ફૂલ બનવાની તાકાત છે, જો એમાં કોઈ પ્રેમનું અમૃતનું સિંચન કરે. અને જળ છે પણ ચેતન બની શકે છે, એમાં જો ક્યારેક ઈશ્વરની ઈચ્છા ભળે તો. એમ આપણા જીવનમાં એક સરખો જ્યારે ઉત્સાહ આવે છે ને, એક સરખી ગતિ આવે છે ને, ગમે તેવા સંજોગ આવે તેમાં પણ એક સરખો પ્રવાહ જ્યારે આવે છે ને, ત્યારે એટલી વાત ચોક્કસ છે કે એક દિવસ આપણે લક્ષ્ય સુધી પહોંચવાના. ગંગાજીના કિનારે ગુરુજીએ સંતોને વારંવાર આ દ્રઢતા કરાવી. મને યાદ છે શ્રીજી મહારાજે હરિભક્તોને આ જ પ્રશ્ન પૂછ્યો, તમે અમારી સાથે રહો છો, અમારી ઘણી બધી વાતો સાંભળો છો, અમારી સેવા કરો છો, અમને ભગવાન માનો છો, તો કહો તમારો સત્સંગ કેવો દ્રઢ છે? ત્યારે દરબારોએ હાથ જોડીને કહ્યું, અમે અમારા દિલમાં વિચારી લીધું છે કે અમે આપને તન મન અને ધન અર્પણ કર્યા છે, તેમાં અતિ કચાશ છે. સીધા પાણીમાં બેસી ગયા. ચાલો, એટલું પણ એને ખબર તો હતી દાદા, એમને ખબર તો હતી કે ભાઈ અમે આટલું, જો બહુ સરસ વાત આવે છે, અમે તન મન ધન આપને અર્પણ કર્યું છે એમ બોલીએ છીએ પણ હજી સુધી આપને કંઈ આપ્યું નથી, આ મોટી કસર છે મહારાજ. તમે કહો તેમ જ કરવું છે એવું કહીએ છીએ ખરું, પણ એ ઘણું કઠણ છે. સંતો મળે ત્યારે આપણે શું કહીએ, સ્વામી હવે તમે કહો એમ કરવું છે, સંતો આજ્ઞા કરે એમ આપણે કરીએ છીએ, હૃદયથી પૂછીએ. મહારાજની સાથે રહેનારા હરિભક્તોની આ વાત તમારે ને મારે વિચારવા જેવી છે. ફરીવાર વાંચું છું, ત્યારે દરબારોએ હાથ જોડીને કહ્યું, મહારાજ અમે અમારા દિલમાં વિચારી લીધું છે, અમે આપને તન મન અને ધન અર્પણ કર્યા છે, તેમાં અતિ કચાશ છે. અમે તન મન અને ધન આપને અર્પણ કર્યું છે એમ બોલીએ છીએ પણ હજી સુધી આપને કંઈ આપ્યું નથી, તમે જેમ કહો તેમ કરવું છે એમ બોલીએ છીએ પણ એ ઘણું કઠણ છે. તમે જેમ કહો તેમ જ કરે એવો તો કોઈક જ હોય, હરિભક્તો તો અપાર છે, સૌએ તન મન અને ધન અર્પણ કર્યા છે પણ તેનો અર્થ કોઈ લગાર પણ જાણતા નથી, સૌએ બાળ બુદ્ધિથી નિયમ ધાર્યા છે. તન મન અને ધન શ્રીને અર્પણ કર્યા હોય તેનો અર્થ કોઈ સમજતા નથી, સૌ દેખાદેખીથી નિયમ ધારે છે પણ જ્યારે કામ પડે ત્યારે માલુમ પડે છે. દરબારોએ હાથ જોડીને વાત કરી, મહારાજ આ બધું દેખાદેખીથી થાય છે, બાળ બુદ્ધિથી થાય છે, અજ્ઞાનથી થઈ રહ્યું છે, દેખાડી દેવા માટે થઈ રહ્યું છે, વાસ્તવિકતામાં જો ખબર પડે ને તો કોઈક જ એવો વિરલો નીકળે મહારાજ જેણે તન મન ધન અર્પણ કર્યું હોય. હા,
મહારાજના સમયમાં હજારો હરિભક્તો હતા. આપણે દરેકને વંદન કરીએ તેમ છતાં શ્રીજી મહારાજે જ્યારે જ્યારે પરીક્ષા લીધી ને એમાં દાદા ખાચર નંબર 1 આવ્યા છે દાદા. એટલા માટે દાદાને ઉત્તમ ખાચર એટલે મહારાજના સમયના ઉત્તમ હરિભક્તમાં એને સ્થાન આપી શકાય એવું એમનું જીવન હતું. બોલવું જુદી વસ્તુ છે. કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ, કહેણી કહેશો રહેણી રહે એસા વિરલા કોક. હરિભક્તોએ બે વાત કરી, મહારાજ એક તો અમે જ્યારે હોય ને ત્યારે કહીએ છીએ મહારાજ આ બધું તમારું છે. આજે ઘણા હરિભક્તોને ત્યાં જઈએ ને વારે વારે કહેતા હોય સ્વામી આ બધું ઠાકોરજીનું છે, સ્વામી આ ઘર તમારું છે. પણ દાદા જો એકવાર દાદા ખાચરની જેમ કર્યું હોય આપણે કે તમે જો ઠાકોરજીનું આ ઘર હોય તમે બધા બહાર જાઓ, ઠાકોરજીને રાખ્યા રાખવા છે ઘરમાં, તો શું થાય? કોને બહાર કાઢશે? ઘરવાળાને કે સ્વામીને? બોલવું એ જુદી વાત છે પણ ખરેખર એમ કરી બતાવવું ને એ આખી જુદી વાત છે. મહારાજની સાથે રહેનારા હરિભક્તોને આટલી ખબર તો હતી, આજે આપણને ખબર પણ નથી હોતી. ઘણા હરિભક્તો એટલું બધું, પેલે આપણે ત્યાં એક જૂની વાત છે લપોડ શંખની, ખબર છે દાદા તમને? નથી ખબર ને આ વાત? વાત એવી છે, એક બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ કંઈક સમૃદ્ધિ લઈને આવ્યો, એની સમૃદ્ધિ નજીકના માણસોએ ચોરી લીધી. ગરીબ બ્રાહ્મણ હતો, તપસ્વી બ્રાહ્મણ હતો, સમૃદ્ધિ મળી લોકોએ ચોરી લીધી, એટલે બ્રાહ્મણ પાછો દુઃખી થયો, તપ કરવા લાગ્યો. સમુદ્રદેવ પ્રસન્ન થયા અને સમુદ્રએ કહ્યું કે આ વખતે હું તને એવી સમૃદ્ધિ આપું છું જે લોકો લઈ જશે પણ લોકો સુખી નહીં થાય, તું સુખી થઈ જઈશ. આ બ્રાહ્મણને સમજાણું નહીં, આ શંખ તને આપું છું, તું શંખની પૂજા કરજે, શંખની પ્રાર્થના કરજે, તારે જે કંઈ જોઈએ શંખ પાસે માગજે, તને બધું મળી જશે. આ બ્રાહ્મણ શંખ લઈને આવ્યો, શંખને પધરાવે, પૂજા કરે, પ્રાર્થના કરે કે હે શંખ દેવતા, આજે મારે 500 મોહરની જરૂર છે. તો શંખમાંથી અવાજ આવે, અરે 500 કામ માગે છે? તને 100 મોહર આપીશ, તને 200 મોહર આપીશ, બસ ચિંતા ન કરતો. શંખમાંથી આવો અવાજ આવે, કોઈ કાન મૂકી ખાનગીમાં સાંભળી લીધું, આખા ગામમાં વાત ફેલાણી. ગામના માણસોને થયું, અરે 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 અરે, આના ઘરમાંથી આપણે સોના મોર લઈ આવ્યા, આના ઘરમાં બીજી કઈ સારી વસ્તુ હતી એ ઉપાડીને લાવ્યા, એ બધી પાછી મૂકી દઈએ, આના ઘરમાં રહેલો આ શંખ ગમે તે રીતે આપણે ઉપાડી લેવો છે. આની સાથે મિત્રતા કરી લઈ ગયા હતા, એ બધી વસ્તુ પાછી આપી ગયા. 2, 4, 5, 25 દિવસે ખબર પડી આ શંખ ક્યાં મૂકે છે, ક્યાં રાખે છે, ક્યાં સાચવે છે. રોજ શંખમાંથી અવાજ આવે, આ પ્રાર્થના કરે, હે શંખ દેવતા, આજે દીકરાઓને પેંડા જમવા છે. અને શંખમાંથી અવાજ આવે, પેંડા શું કામ, સાથે બરફી લો, સાટા લો, જલેબી પણ જમો, મેસૂપ પણ જમો. આવો અવાજ આવે, લોકો સાંભળે. શંખ ચોરવાનું નક્કી કર્યું, ગમે તે રીતે એક દિવસે એ શંખ પકડી પાડ્યો, ચોરીને લઈ ગયા. શંખની પૂજા કરી, એ લોકોએ પ્રાર્થના કરી કે હે શંખ દેવતા, પ્રસન્ન થાઓ અને એમને 1000 રૂપિયા આપો. શંખમાંથી અવાજ આવ્યો, 1000 શું કામ, 1 લાખ લઈ લો, 1 કરોડ લઈ લો. અવાજ આવ્યો ખાલી, આ લોકો ચારે બાજુ બાઘા મારે, ઉપર નીચે જુએ, પણ કશું મળ્યું. ત્યારથી ઇતિહાસમાં નામ પડ્યું શંખનું, શું નામ પડ્યું? લપોડ શંખ. એમ ઘણા હરિભક્ત કેના જેવા હોય? આ તો આપણા જૂના સંતોએ દ્રષ્ટાંત આપ્યું, એટલે આપણે આપી શકીએ. ટૂંકમાં બોલવામાં બહાદુર હોય, બોલવામાં બહાદુર હોય, કરવામાં કશું જ નહીં. આપણા ઇન્ડિયામાં શું છે, કળિયુગના માણસોના લક્ષણમાં લખ્યું, કળિયુગના માણસો વિચાર્યા વિના જાજુ બોલશે, આવું લખ્યું. એને કરવાનું હોય ને એટલે શું કરે?
બોલી નાખે, ફેંકતા કેટલી વાર. અને જે સજ્જન હોય, કેટલી સરસ કોઈએ વાત લખી, તપસ્વી વાણી જીવન તણો આધાર માગે છે, તપસ્વી વાણી જીવન તણો આધાર માગે છે, નહીં તો શબ્દો કેવળ મોટા મોટા ભાર લાગે છે, નહીંતર શબ્દો કેવળ મોટા મોટા ભાર લાગે છે, તપસ્વી વાણી જીવનનો આધાર માગે છે. વિચારીને બોલવું એ વાણીનું તપ છે, જેવું બોલ્યા હોય એવું કરવું એ વાણીનું તપ છે. આપણે ત્યાં નાની વાત છે, કઈ વાત છે? સંત જ્ઞાનેશ્વરજી મહારાજ પાસે એક માતા નાના દીકરાને લઈને આવે. સ્વામીજી, આ નાનો બાળક ગોળ ખાવા માટે ટેવાયેલો છે, આપ સંત છો, કૃપા કરો, નાના બાળકને સમજાવો, તમારી વાણીમાં ભગવાન વસ્યા છે, તમે કહેશો બાળક જરૂર માનશે, હું કહીને થાકી ગઈ છું, આ બાળકને સમજાવો ગોળ ખાવાનું બંધ કરે. જ્ઞાનેશ્વરજી મહારાજે કહ્યું કે માતાજી, આપ અઠવાડિયા પછી આવજો ને, હું સમજાવી દઈશ. એટલે આ સ્ત્રીને એમ કે જ્ઞાનેશ્વરજી મહારાજ કંઈક દવા, કંઈક જાદુ, કંઈક ચમત્કાર તૈયાર કરશે, અઠવાડિયો સમય લાગશે, અઠવાડિયા પછી હરખાતી હરખાતી આવે, દીકરાને સાથે લાવે. જ્ઞાનેશ્વરજી મહારાજે પેલા નાના બાળકને ટપલી મારી કહ્યું, બેટા ગોળ ન ખાતો, હા ન ખવાય બહુ. દીકરાએ કહ્યું, હા બાપજી નહીં ખાવ. બસ આટલી વાત પૂરી થઈ ગઈ. જ્ઞાનેશ્વરજીએ કહ્યું કે હવે તમે જાઓ. અરે આટલું જ તમારે જો કેવું હતું તો અઠવાડિયા પહેલાં કહી દીધું હોત તો. ત્યારે જ્ઞાનેશ્વરજીએ કહ્યું, અઠવાડિયા પહેલાં જો આટલું બોલ્યો હોત ને તો આ છોકરો ગોળ છોડત નહીં. કેમ પણ આજે બોલ્યા તો છોડી દેશે? હા. તે જ્યારે આવીને મને વાત કરી, સૌથી પહેલાં ગોળ હું ખાતો હતો, મેં ગોળ છોડી દીધો, અઠવાડિયું થયું, મેં પ્રતિજ્ઞા કરી છે હવે હું ગોળ નહીં ખાવ, અને મારી વાણીમાં સત રહ્યું છે, મારી વાણીમાં તપ રહ્યું છે, એના પરિણામે આજે હું આટલું જ બોલ્યો ને કે તું ગોળ ન ખાતો, પણ હવે તારો દીકરો ગોળ ખાવાનું છોડી દેશે, તું જોજે. ઇતિહાસ કહે છે દાદા, આટલી નાની વાત એનો પ્રભાવ એવો પડ્યો કે નાના બાળકે ગોળ ખાવાનો કાયમને માટે છોડી દીધો. તપસ્વી વાણી જીવન તણો આધાર માગે છે, નહીંતર શબ્દો કેવળ મોટા મોટા ભાર લાગે છે. રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણદાસજી સ્વામી, ખૂબ સરસ એક સંપ્રદાયના આદર્શ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત સ્વામીજી, વારંવાર એમ કહે છે, આજે પ્રવચન આપનારા તો ઘણા બધા સંતો છે, પ્રવચન આપનારા ઘણા બધા સંતો છે, પણ પોતાનું ઉદાહરણ આપનારા સંતો બહુ ઓછા થઈ ગયા છે. સારા સારા મોટિવેશનલ સ્પીકર અત્યારે માતા પિતાને, સમાજને, બધાને વારંવાર સમજાવે છે કે તમારા દીકરાઓ, તમારો સમાજ તમારા ઉચ્ચારણથી નહીં, તમારા ઉદાહરણથી જ સમજશે, તમારા ઉચ્ચારણથી નહીં, તમારા ઉદાહરણથી સમજશે. અગર આપ કિસી કો સમજાના ચાહતે હો તો ઉચ્ચારણ નહીં, ઉદાહરણ સે સમજાવો. અને આજે લગભગ શું લોકો કરે છે? કહેવાનું શું? વર્તન વિનાની વાણી એ કલ્યાણ કરનારી નહીં, કલ્યાણ બગાડનારી છે. મહાત્મા ગાંધીના 7 જે એમણે સંશોધનો કર્યા એમાંનું એક સંશોધન છે, આપણી વાણી વર્તનયુક્ત કરીએ. એટલે કે આપણે જેમ બોલ્યા હોઈએ એમ આપણે કરવા માટે પ્રયત્ન કરીએ. આ હરિભક્તો મહારાજની સાથે રહે છે, મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, પોતાની ભૂલ ઓળખી ગયા. મહારાજ, અમે વારંવાર કહીએ છીએ, મહારાજ આ તન મન ધન બધું તમારું છે. મહારાજ બોલી નાખીએ છીએ પણ અમે કશું તમને આપ્યું નથી, કશું તમારે અર્થે કર્યું નથી. મનમાં તો બધું અમે શું કર્યું છે?
અમારા માટે કરી રાખ્યું છે. અમે કેવા છીએ? પેલા પેલા લપોડ શંખ જેવા છીએ. મહારાજ તમે ઘરે આવ્યા હોય ને, તમે હરખાતા હરખાતા હરખ ફદુડા થઈને કહી દે, મહારાજા બધું તમારું જ છે, આ ઘર તમારો, આ બિઝનેસ તમારો, આ બધું ઠાકોરજીની કૃપાથી જ મળ્યું છે ને, ઠાકોરજીનું અમારું છે જ નહીં કંઈ. પણ લપોડ શંખ જેવા છીએ. બીજી વાત હરિભક્તોએ મહારાજને કરી, મહારાજ અમે વારે વારે કહીએ છીએ, મહારાજ તમે જેમ કહો એમ જ કરવું છે, પણ એ ઘણું કઠણ છે, એમ થતું નથી, એમ રહેવાતું નથી. કોઈ કજ વિરલો એવો હોય કે તમે જેમ કહો એમ કરી શકે. એ દાદા ખાચર જેવા હોય, પર્વતભાઈ જેવા હોય, જીણાભાઈ જેવા હોય, શિવલાલભાઈ શેઠ જેવા હોય, ત્યારે મહારાજ તમે કહ્યું ને તમારી દ્રઢતા સત્સંગમાં કેવી છે, અમારી દ્રઢતા આવી છે મહારાજ, જેવું હતું એમ તમને કહ્યું. ભગવાનને નિષ્કપટ ભક્ત ખૂબ ગમે છે. જીવનમાં યાદ રાખજો, જીવનમાં યાદ રાખવા જેવું છે, ભગવાન આપણી પાસે પૂર્ણતાની અપેક્ષા નથી રાખતા, પરફેક્શનની અપેક્ષા નથી રાખતા, ભગવાન આપણી પાસે નિષ્કપટપણાની અપેક્ષા રાખે છે. ભગવાનને ખબર જ છે આ જીવ ક્યારે પૂર્ણ થવાનો નથી. પણ ઠાકોરજીની આગળ બ્રહ્માનંદ સ્વામી જેમ કહ્યું ને, જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારી રે. એમ તમે ને હું જ્યારે ભગવાનની આગળ શરણાગત બની જશું, પ્રપન્ન બની જશું, દીન અને આધીન બની જશું, આ કરવાનું છે. જીવનો અહંકાર કેટલો ભયંકર છે, એક તો પાપ કરે છે, તેમ છતાં પરમાત્મા અંતર્યામી છે એમ જાણવા છતાં પણ પરમાત્માની આગળ પણ પોતાના પાપને છુપાવીને પોતાને મહાન પુણ્યશાળી છે આવો આડંબર રચે છે. આનાથી વધારે જીવનું દુર્ભાગ્ય કયું? આનાથી મોટો અહંકાર કયો? ભગવાન આગળ અને મોટા પુરુષની આગળ શરણાગતિ, બસ હું તમારો છું. પ્રેમાનંદ સ્વામી કેવા કીર્તનો ગાય, મેં તો ગુનેગાર તેરા હો સ્વામીન મેરા, મેં તો ગુનેગાર તેરા. ભગવાનનો ભક્ત કેવો હોય એની રીત આ હરિચરિત્રામૃત સાગરમાં અદ્ભુત બતાવી છે. આજે આનંદ થાય, વસંત પંચમીનો દિવસ છે, શિક્ષાપત્રી જયંતિનો દિવસ છે. મેં હમણાં પણ તમને વાત કરી, શિક્ષાપત્રીને કંકુ ચોખા પુષ્પ એનાથી પૂજન કરી લીધું એટલે વસંત પંચમી પૂરી થઈ એમ નથી. શિક્ષાપત્રીની એકે એક આજ્ઞા ખબરદાર થઈને પાળવી છે, આવી પ્રતિજ્ઞા કરવી, આનું નામ સાચું પૂજન છે. તમારે ને મારે વિચારવાનું છે શિક્ષાપત્રીની કેટલી આજ્ઞામાં હજી ખોટ વર્તે છે. એક હરિભક્ત બહુ સારા હતા, મને કે સ્વામી આખી શિક્ષાપત્રી આપણે 100% પાળીએ છીએ. કેટલા ટકા સ્વામી? એ સિવાય બીજી વાત કરો હવે તમે. મેં ધીરે પૂછ્યું, ભગત 100% શિક્ષાપત્રી પાળીએ છીએ એનો અર્થ તમને ખબર પડે છે? તમે વાંચો છો, તમે શિક્ષાપત્રી વિચારી છે? અરે સ્વામી, શિક્ષાપત્રી રોજ વાંચીએ છીએ એટલે તો કહીએ છીએ. મેં એમને કહ્યું, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાના આત્માને 3 દેહથી પૃથક માની, બ્રહ્મરૂપ માની ભગવાનની ભક્તિ કરવી. શું આપણે આવી રીતે ભક્તિ કરીએ છીએ? ક્યારે વિચાર પણ કર્યો છે? આપણે આત્મા છીએ, આ 3 દેહ એનાથી હું પૃથક છું, હું બ્રહ્મ છું, આટલો વિચાર સુધા પણ ક્યારે કર્યો છે? શિક્ષાપત્રી આપણને લાગે છે નાની, પણ ઊંડા ઉતરીએ ને તો શિક્ષાપત્રી હજી પાળવાની બહુ બાકી છે. તમારે બાકી છે ને અમારે બાકી છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, જેટલી આવક હોય એટલી જાવક કરવી, જો એવી રીતે નહીં કરે તો અન્યથા તું મહદ દુઃખમ ભવે દિત્ય વધાર્યતામ. આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં રહે એટલે કે આવક કરતાં જાવક વધારે કરશે એને મહાદુઃખ થશે, અન્યથા તું મહદ દુઃખમ ભવે દિત્ય વધાર્યતામ. આજ્ઞા પાળીએ છીએ.
શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ભૂવિત્ત દાના દાનાભ્યામ વ્યવહાર્યમ નતુ સર્વથા, પૃથ્વી, પૈસા અને સુવર્ણ એનું આદાન અને પ્રદાન કરવાનું હોય તો પછી ગમે તેની સાથે કરવાનું હોય, સગા બાપ સાથે થતું હોય, દીકરા સાથે થતું હોય તો પણ લેખિત કરવું અને સાક્ષી સહિત કરવું. શું આપણે કરીએ છીએ આવું? લાલચમાં, લોભમાં અને લાચારીમાં લેવાયેલો આજનો માણસ રોજ ડગલે ને પગલે શિક્ષાપત્રીને કચડી રહ્યો છે, એટલે તો દુઃખી થઈ રહ્યો છે. જો શિક્ષાપત્રી પાળે ને તો એના જીવનમાં આ લોકમાં પણ દુઃખ નથી આવતું, પરલોકની તો વાત જ ક્યાં. સુખનો રાજમાર્ગ છે શિક્ષાપત્રી, પરમેનન્ટ હેપીનેસની ચાવી છે શિક્ષાપત્રી. આ પૃથ્વી ઉપર સૂર્યને ચંદ્ર રહેશે ત્યાં સુધી શિક્ષાપત્રી આપણી રક્ષા કરવાની છે. શ્રીજી મહારાજને એકવાર હરિભક્તોએ પૂછ્યું, આપણા લીલા ગ્રંથોમાં છે, કે ભગવાન રામચંદ્રજી પોતાના ભક્તોની રક્ષા માટે ધનુષ અને બાણ હાથમાં રાખે છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પોતાના ભક્તોની રક્ષા માટે સુદર્શન ચક્ર હાથમાં રાખે છે, તો મહારાજ તમે દયાળુ છો, ભક્ત વત્સલ છો, તમે તમારા ભક્તોની રક્ષા માટે હાથમાં કશું ન રાખ્યું. અને ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, અમે અમારા ભક્તોની રક્ષા માટે શિક્ષાપત્રી રાખી છે. આજે આપણા પીયુડા ઘનશ્યામ મહારાજે પણ હાથમાં શિક્ષાપત્રી રાખી, તમે જોયું, દર્શન કર્યા. મહારાજ હાથમાં શિક્ષાપત્રી રાખી આપણને શું કહેવા માગતા હતા? શ્રીજી મહારાજે લીલા ગ્રંથોમાં અનેક વાર વાત કરી છે, અમે અમારા આશ્રિતોને આ શિક્ષાપત્રી રાખીને કહ્યું છે કે જેના ઘરમાં, જેના જીવનમાં આ શિક્ષાપત્રી હશે ને તો કાળ, કર્મ કે માયા પણ એનો વાકો વાળ નહીં કરી શકે. આ લોકમાં પણ મહાસુખ પામશે અને પરલોકમાં મારા અક્ષરધામના મહાસુખને પામશે. આટલા મોટા આશીર્વાદ આ શિક્ષાપત્રીમાં મહારાજે મૂક્યા છે. આખો સાગર મહારાજે આ ગાગર જેવી નાની શિક્ષાપત્રીમાં ભરી દીધો છે. આપણે પાઠ કરવા બેસીએ કલાકમાં આખી શિક્ષાપત્રીનો પાઠ થઈ જાય. દુર્ભાગ્ય છે આજના સત્સંગનું કે આજે સત્સંગમાં ઘણા બધા લોકો વાતો કરે છે કે હવે શિક્ષાપત્રીમાં થોડો બદલાવ કરવો જરૂરી છે. આવા હરિભક્તોને તિલક ચાંદલો ને કંઠી કાઢી નાખવી જોઈએ. શિક્ષાપત્રીમાં ફેરફાર કરવા વાળા એવા માણસોને શું કહેવું? આસુરી જીવો છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, દૈવી જીવ હોય એને આ શિક્ષાપત્રી આપવી, આસુરી જીવને ક્યારેય આપવી નહીં. શિક્ષાપત્રીમાં ફેરફાર નહીં થઈ શકે પણ માણસના જીવનમાં ફેરફાર થઈ જશે. આ તો શ્રીજી મહારાજનું લખેલું અમર કાવ્ય છે, આમાં ક્યાં અમર કૃતિમાં ફેરફાર થશે? માટે આજે આ શિક્ષાપત્રી દિવસ છે, વસંત પંચમીનો દિવસ છે. આમ પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે, વાંચ્યું હશે, વસંત અને સંત બંને સમાન છે. આપણા નંદ સંતોએ કીર્તન લખ્યું છે, સંત અલૌકિક વસંત અલૌકિક. સંત અને વસંત એની સરખામણી કરી છે. કેવી રીતે? વસંત આવે ને એટલે આખી સૃષ્ટિ નવપલ્લવિત બને. વસંત આવે એટલે પ્રકૃતિ આપમેળે સુધરવા લાગે. અને જીવનમાં સંત આવે ને ત્યારે પણ પ્રકૃતિ એટલે આપણા સ્વભાવો સુધરવા લાગે. નથી લાગતું? સંત અને વસંત બંનેનું એક જ સરખું કામ છે. તમે આ સંતોની વાતો સાંભળો છો, આ કથા વાર્તા સાંભળો છો, આ સાગરના દિવ્ય શબ્દો આપણે વાંચીએ છીએ. વિચારો, હરિભક્તોએ હાથ જોડીને કહ્યું, મહારાજ આ બધી વાતો થાય છે ને બાળ બુદ્ધિથી થાય છે, એટલે કે વિચાર્યા વિના થાય છે. બાળક વાતો કરે એમ બહુ તથ્ય ન હોય, એમાં મોટા મોટા માણસો વાતો કરે છે, મેં તન મન ધન બધું તમને આપી દીધું, મહારાજ કશું આપ્યું નથી, મહારાજ બધા બોલે છે, તમે જેમ કહો એમ જ કરવું છે, પણ એમ કોઈ કરતા નથી. અને કા દેખાદેખી થાય છે કે પેલા ભગતે આમ કીધું તો હવે આપણે પણ આમ કહી દઈએ.
આમ જ્યારે વાત હરિભક્તોએ કરીને ત્યારે ભાઈરામદાસજી સ્વામી જૂના કહેવાય, શ્રીજી મહારાજ કહે છે હવે આત્માનંદ સ્વામીની સાથે પણ તેઓ રહેલા છે, ત્યારે સહજાનંદ સ્વામીએ તેમને પૂછ્યું કે તન મન અને ધન અર્પણ કરવાનો અર્થ કેવો કરવો જોઈએ? અને હા સ્વામી, તમે તો રામાનંદ સ્વામી સાથે રહ્યા છો, તો સદગુરુ રામાનંદ સ્વામી તેનો અર્થ કેવો કરતા? અને હરિભક્તો તેમની આજ્ઞામાં કઈ રીતે વર્તતા હતા? પહેલા તમે કહો, પછી અમે જે જાણીએ છીએ તે રીતે અમે કહીશું. શ્રીજી મહારાજ એક એવા ભગવાન છે, શાસ્ત્રની પરંપરા અને સદગુરુની પરંપરા બંનેને વિચારનારા છે, બંનેમાં એક રહસ્ય રહ્યું છે. કેવી સરસ મહારાજે વાત કરી, રામદાસ સ્વામી તમે તો મોટા મોટા સંતોની સેવા છે, મહાસિદ્ધ એવા આત્માનંદજી રામાનંદ સ્વામીના જે પૂર્વગુરુ હતા આત્માનંદ સ્વામી, એમનો પણ તમે સમાગમ કર્યો છે, રામાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે, તો તન મન અને ધન અર્પણ કરવા એનો અર્થ શું થાય કહો. ત્યારે ભાઈરામદાસ સ્વામી બોલ્યા, આત્માનંદ સ્વામી પાસેથી મેં જે સાંભળ્યું છે તે પ્રમાણે તો તેઓ એકાદશ સ્કંધમાં કહેલા ભાગવત ધર્મને મોક્ષનું દ્વાર માનતા. સદગુરુ રામાનંદ સ્વામી પણ એકાદશ સ્કંધમાં વિદેહી જનક રાજાના પ્રત્યે કવિ ઋષિએ કહેલા પરમ મોક્ષ પદરૂપ ભાગવત ધર્મને માનતા હતા. વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રથમનું 54મું વચનામૃત, જનક અને નવયોગેશ્વરનો સંવાદ જે વાત કરી, આ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં આવે છે. મહારાજા જનક એને નવયોગેશ્વરના દર્શન થાય, જનક એટલા બધા રાજી થાય, જનક જેવા વિદેહી પુરુષ હોય અને નવયોગેશ્વર જેવા સિદ્ધ મહાપુરુષ હોય, ગુરુજી ઘણી વાર વાત કરે. વચનામૃતમાં મહારાજે પણ કહ્યું, વક્તા પણ શ્રેષ્ઠ હોય, શ્રોતા પણ શ્રેષ્ઠ હોય, સદગુરુ પણ ઉત્તમ હોય, શિષ્ય પણ ઉત્તમ હોય, એમ યોગેશ્વર જેવા સિદ્ધ પુરુષ હોય અને વિદેહી જનક જેવા જ્ઞાની પુરુષ હોય, પછી શું જોવાનું? અને એ બંનેની વચ્ચે સંવાદ થયો, મોક્ષની ચર્ચા થઈ. એ મોક્ષની ચર્ચા એટલે શ્રીમદ ભાગવતનો ઉત્તમમાં ઉત્તમ પ્રસંગ, શ્રીજી મહારાજને પણ અત્યંત ગમતો હતો. વચનામૃત ગઢપુર પ્રથમનું 54મું, મોક્ષના દરવાજાનું વચનામૃત જે કહેવાય છે. એ વચનામૃતમાં પણ મહારાજે આ વાતનો ઉલ્લેખ કર્યો, રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામીને અતિ પ્રિય આ પ્રસંગ છે. તેઓ કહેતા, શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અને જીવ એ બધાથી સ્વાભાવિક રીતે જે જે કર્મને જીવ કરે છે તે બધા ભગવાન નારાયણને અર્પણ કરે. એનું નામ મન, તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યા કહેવાય. આમ સમર્પણની ભાવનાથી જે વર્તે છે તેને કોઈ પણ પાપ સ્પર્શતું નથી. આ સિદ્ધ ભગત તન મન અને ધન ભગવાનને અર્પણ કરવું એટલે શું? માણસ ત્રણ રીતે કર્મ કરે છે, કા તનથી કર્મ કરે છે. તમે બિઝનેસ કરો છો, મંદિરે આવો છો, અત્યારે માળા કરો છો, આ બધું કર્મ કેનાથી થયું? તનથી. કર્મ બે પ્રકારના યાદ રાખજો, બધા કર્મ બરાબર. તનથી કર્મ કરો એ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. એવી રીતે મનથી કર્મ થાય એ પણ તમે જાણો છો, ભગવાનનું ચિંતન કર્યું એ મનથી કરેલું સારું કર્મ છે, જગતનું ચિંતન કર્યું એ કેવું કર્મ છે? તન મન અને ધન, ધનથી પણ કર્મ થાય તમે જાણો છો. જો પૈસા નથી તો તમે આ મંદિર સુધી આવો છો, કે મંદિરમાં નાની મોટી સેવા કરો છો, કે સંસારના વ્યવહાર માટે નાનો મોટો ખર્ચો કરો છો,
એ ધન વગર શક્ય નથી. કેટલી સરસ ભાઈરામદાસ સ્વામીએ વાત કરી કે તનથી મનથી ધનથી કરેલું ભગવાનને અર્પણ કરવું, એટલે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, એના દ્વારા જે કંઈ થાય છે બધું ભગવાનને અર્પણ કરવું. આવી રીતે જે અર્પણ કરે છે એને પછી કર્મનો પાસ લાગતો નથી, કર્મનું બંધન થતું નથી. તે ભક્ત જેવી ભગવાનની રુચિ હોય તે પ્રમાણે વર્તે. જીવે પોતાની રુચિનો ત્યાગ કરવો જોઈએ જેથી જીવમાં સત્સંગનો રંગ લાગે. સમર્પણની ભાવનાથી તન, મન અને ધન વડે કરેલા જે અનેક જન્મના કર્મ છે તે અમૃતનો કૂવો છે. કોઈને ઝેરના કૂવામાં નાખો તો મરી જાય, પણ અમૃતના કૂવામાં નાખો તો મરતો હોય તો પણ જીવી જાય. કર્મ એ ઝેરનો કૂવો છે, કર્મ બંધનનું કારણ છે, કર્મ બીજા કર્મને જન્મ આપે છે. પણ એ જ કર્મ જ્યારે ભગવાનને અર્થે થાય ત્યારે કેવું બની જાય છે? અમૃતનો કૂવો બને છે. એટલે બંધનનું કારણ નહીં, મુક્તિનું કારણ બને છે. એ જ કર્મ કલ્યાણનું કારણ બને છે. વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 11મું, એનું એ જ કર્મ ભગવાનને અર્થે કરવામાં આવે છે ત્યારે ભક્તિરૂપ બને છે અને બંધનને કાપી મુક્તિને આપનારું બને છે. કર્મ એનું એ જ, પણ કોને કોને માટે કરે છે? ભગવાનને રાજી કરવા માટે. મહારાજે શબ્દ વાપર્યો છે, કેટલી અદ્ભુત મહારાજે વાત કરી. ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના મોટા સત્પુરુષને રાજી કરવા માટે જ્યારે કરવામાં આવે ને ત્યારે કર્મ એ ભક્તિ બની જાય છે અને ભક્તિરૂપ બનેલું કર્મ મુક્તિને આપનારું બને છે. એવો સાર કવિ ઋષિના વચનથી તેમણે કાઢ્યો છે. જીવે અનેક જન્મ ધર્યા છે તેનો કોઈ પાર આવે એમ નથી, પરંતુ જે દિવસથી સત્સંગ થયો છે તે દિવસથી ખરેખર સંસાર સાગરને પાર કરવા માટે સત્સંગરૂપી જહાજમાં બેઠા છો. જે જહાજમાં બેસે તેને સમુદ્ર તરવામાં પરિશ્રમ કરવો પડે નહીં, તેમ જેને સત્સંગ થયો તેને સંસાર સાગર તરવામાં શ્રમ કરવો પડતો નથી. તન, મન અને ધનથી કરેલા કર્મોની પણ સત્સંગરૂપ જહાજ સિવાય કોઈ ગતિ નથી. સંસારરૂપી સમુદ્ર અપાર છે, તેમાં જન્મ ધરતા ધરતા સત્સંગરૂપ જહાજ મળ્યા વિના તે સમુદ્રનો પાર પમાય તેમ નથી. સત્સંગ થયા પહેલાના જે બધા શરીર ધારણ કર્યા હતા તેને સંસારના સુખ લેવા બગાડી નાખ્યા હતા. એક એક લાઈન સાંભળવા જેવી છે. સત્સંગ થયા પહેલા જેટલા શરીર મળ્યા એ બધા શરીર જગતના સુખ લેવા માટે વેડફી નાખ્યા. બોલો, અમે હમણાં જ ઋષિકેશ જઈને આવ્યા ને, ગંગાજીના કિનારે મોટા મોટા સિદ્ધોની તપોભૂમિ, ધ્રુવજીએ ત્યાં તપ કર્યું, સદાશિવ ભગવાન શંકર એમણે પણ ત્યાં તપ કર્યું, લક્ષ્મણ ઝુલા જેને આપણે કહીએ છીએ આસિદ્ધ ભગત, ત્યાં લક્ષ્મણજીએ તપ કર્યું છે. આજે પણ લક્ષ્મણજી ત્યાં તપ કરે છે. નીલકંઠવરની 3 રાત ત્યાં રોકાયા છે, રોજ લક્ષ્મણજી સાથે મહારાજ વાતો કરતા. આજે પણ લક્ષ્મણજીનું મંદિર છે, બાજુમાં નીલકંઠવરણીની મૂર્તિ ત્યાં પધરાવી છે. રામઝુલા ત્યાં ભગવાન રામચંદ્રજીએ તપ કર્યું છે. ઋષિકેશ નારાયણનું મંદિર છે, ભરતજીનું મંદિર કહેવાય, ત્યાં ભરતજીએ તપ કર્યું છે. કરોડો વર્ષોથી હિમાલયનો આ ભાગ, ત્યાં મોટા મોટા સંતો મહાપુરુષો તપ કરે છે. ક્યારેક ક્યારેક એમ થાય, આ પૃથ્વીમાં એક સમય એવો હતો, યોગનો સમય, યોગ હતો ત્યારે ભોગ ઓછા હતા, પરમાત્માનો યોગ હતો, પરિણામે શું હતું? ભોગ અને રોગ ઓછા હતા. જ્યારથી ભોગ વધ્યા ત્યારથી રોગ પણ એટલા જ વધ્યા. એ જમાનામાં નહોતા આજના જેવા સ્માર્ટફોન, એ જમાનામાં નહોતા આજના જેવા ઇન્ટરનેટ, તેમ છતાં માનવનું જીવન કેટલું દિવ્ય હતું. તમે ત્યાં જાઓ, ત્યાં રહો તો તમે વિચારી શકો. અમારા આસિદ્ધ ભગત જવાના છે સ્પેશિયલ ગુરુજી સાથે 5 દિવસ રહેવા માટે. ભગત તપાસ કરજો ત્યાં. હા, કેટલી આ સરસ વાત છે. સંસારે સાગર સમાન છે, સાગરને તરવા માટે જહાજ જરૂરી છે, સત્સંગ એ જહાજ જેવો છે. સાધુનો સંગ, સાચા સત્પુરુષનો સંગ મળે ને તો પરિશ્રમ વિના જહાજમાં બેસી જેમ સાગરને તરી શકાય,
એમ પરિશ્રમ વિના, જાજી મહેનત વિના સંસારરૂપી સાગરને પાર થઈ જાય. આપણને સાચો સત્સંગ મળી ગયો, મહારાજની મોટી કૃપા, ગુરુજી જેવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ આપણને મળ્યા, ગરુડ જેવા સંત મળ્યા કે મચ્છરીઓની પાંખમાં બેસી જાય ને તો છેક વૈકુંઠના દરવાજે પહોંચી જાય. આ મહારાજની કૃપા સત્સંગ મળ્યો. અમે હમણાં તીર્થમાં જઈને આવ્યા ને, એ દ્રશ્ય જોઈને આવ્યા છીએ ને, એટલે કહેવાનું મન થાય કે બે માર્ગ અલગ અલગ છે. એક માર્ગ છે ભોગનો, એક માર્ગ છે યોગનો. એક માર્ગ છે દુઃખનો, એક માર્ગ છે સુખનો. ઋષિકેશ એટલે સ્વામી રામ સુખદાસજી મહારાજની તપોભૂમિ. હમણાં સંત થયા, હજી હમણાં થોડા વર્ષ પહેલાં ધામમાં ગયા. જેમણે એમના વિશે સાંભળ્યું હોય, જાણ્યું હોય, વાંચ્યું હોય, કેટલું દિવ્ય અને કેટલું પવિત્ર એમનું જીવન હતું. ભારત દેશ આવા મહાપુરુષોને લીધે ચાલે છે. 102 વર્ષની સ્વામીજીની ઉંમર હતી. ગુરુજી સાથે ગીતાભવન આશ્રમ, સ્વર્ગાશ્રમ જે કહેવાય છે, ત્યાં અમે ગયા. સ્વામીજી રોજ સવારે વહેલા જાગી ગંગાજીના પાણી જેવું પવિત્ર જેમનું જીવન હતું ત્યાં પ્રવચન કરતા. કેટલી અદ્ભુત સ્વામીની બધી જીવનની ગાથાઓ ત્યાં સાંભળી જાણી ત્યારે આપણને એમ થાય કે આ ભારત દેશમાં બે તીર્થ છે, એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ, બંનેનો મહિમા છે. મહિમા વિના બંને અધૂરા છે. સંત મળે પણ જો મહિમા ન હોય તો, મહિમા ન હોય તો કલ્યાણ થાય? ગંગાજી મળે પણ ગંગાજીનો મહિમા ન હોય તો કલ્યાણ થાય? બંને તીર્થને સમજવા જેવા છે. ગંગા પાપને ધોવે છે પણ ક્યારે? મહિમાપૂર્વક સ્નાન કરે ત્યારે. પણ ગંગાજીનો મહિમા જાગે ક્યારે? કોઈક એવા મહાપુરુષ ગંગાજીનો મહિમા સમજાવે ને ત્યારે. શ્રીજી મહારાજ પ્રગટ હતા ને ત્યારે બનેલું એવું, ઘેલાજીનો મહિમા ભૂલાઈ ગયો હતો. મહારાજના મહિમાના ઓથે કરીને ઘણા લોકો ઘેલાનો મહિમા નહોતા સમજી શક્યા. ગોપાળાનંદ સ્વામી છેલ્લી અવસ્થા હતી ત્યારે દિવ્ય રૂપે સંતો હરિભક્તોને પરચો પૂરી ઘેલા ગંગાનો, ઉન્મત ગંગાનો મહિમા સમજાયો સ્વામીએ. ત્યાં એ પાણી છે, આ એ જળ છે જેને ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત સંબંધ થયો છે. કેમ આને સામાન્ય ગણી શકાય? ગંગાને પાણી કેમ કહી શકાય? તુલસીના છોડને છોડ કેમ કહી શકાય? ગાયને પશુ કેમ કહી શકાય? સાલગ્રામને પથ્થર કેમ ગણી શકાય? આ અજ્ઞાન આપણામાં પડ્યું છે ને, એટલે જ્યારે મહિમાની દ્રષ્ટિ ખુલે ને, જેમ ગ્રહસ્થને સોના મોહર દેખાય ને એને પથ્થર ન માને, ચેક હોય ને કાગળનો ટુકડો ન માને, માને? તમે ગ્રહસ્થ સમજો છો ને, ચેક દેખાય એટલે તમને રૂપિયા દેખાય. એમ મહિમાની દ્રષ્ટિ જાગે ને, પૂજ્યપાદ ગુરુજી આજે આખો દિવસ ગંગાના કિનારે બેઠા હોય ત્યારે આપણને એમ થાય કે શું આ મોટા પુરુષો મોટા તીર્થનો મહિમા સમજી શકે? આપણા જેવા પામર જીવો તો ઘણીવાર નથી આ તીર્થનો મહિમા સમજી શકતા, નથી પેલા તીર્થનો મહિમા સમજી શકતા. સત્સંગ એ જહાજ છે, આ સંસાર એ સાગર છે. સાગરને તરવા માટે સત્સંગ એટલે સાચા સંતના સમાગમ રૂપી જહાજમાં બેસી જાય, પરિશ્રમ વિના પાર પામી જાય. આપણને સત્સંગ મળ્યો. ખૂબ સરસ હજી તો મહારાજ વાત કરે છે, સોરી રામદાસ સ્વામી વાત કરે છે, હજી શ્રીજી મહારાજ આગળ વાત કરશે. સત્સંગ નથી થયો તેને અનંત શરીર મળ્યા છતાં આપણે બધા શરીર જગતના ભોગની પાછળ વેડફી નાખ્યા છે. આપણને આ સત્સંગ મળ્યો છે, હવે શું કરવાનું છે, કઈ દિશામાં ચાલવાનું છે, કેવી રીતે ચાલીશું તો આ સત્સંગમાં આપણે આગળ નીકળી જશું, નાવ તો મળ્યું, કેવી રીતે બેસવાનું છે એ સમજવાનું છે. 15 ચોપાઈ પૂરી થઈ છે, ઘણી સરસ અને અદ્ભુત વાતો છે. આપણે આવતીકાલે વિશેષ વાતો શ્રવણ કરીશું, અત્યારે સાગરની કથા અહીંયા રાખીશું. ફરીવાર બધા ભક્તોને જણાવવાનું, જેવી રીતે તમે રોજ મંતવ્ય લખો છો એવી રીતે બધા ભક્તો મંતવ્ય લખતા રહેજો. તમારું મંતવ્ય આપણે રોજ વાંચીએ છીએ એમ વાંચીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.